વિરામબાદ આપ સર્વ દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝ માં ફરી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહની ઉજવણી યોજાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલા સપ્તાહ અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આઈટીઆઈના વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશીપ પત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે જામનગર જિલ્લાના યુવા શક્તિને રોજગારી પત્રો તેમજ એપ્રેન્ટિસશીપ પત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પ્રોફેસર વસુબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આઈટીઆઈના વિવિધ વિભાગના તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશીપ પત્રો અને રોજગારી પત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કુલ 48 લાખ યુવાનોને રોજગારી મળી છે અને જામનગરના 1,05,000 યુવાનોને રોજગારી પત્રો આપવામાં આવ્યા છે. કાલાવડમાં નિર્માણ પામેલ આઈટીઆઈના બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય પૂનમબેન માડમ, કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, મેયર શ્રી દિનેશ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના નેતાઓની શહેરની જનતાને સારા માર્ગ, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ જેવી સુચારુ વ્યવસ્થા આપવાની ફરજ હોય છે, પરંતુ જામનગરના વુલન મિલ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રોડ રસ્તાના કામ અધૂરા જોવા મળે છે. તો બીજી તરફ શાસક પક્ષના રાજ્યકક્ષાના નેતાઓ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળે છે. વુલન મિલ નજીક હિમાલય સોસાયટીનો વિસ્તાર જામનગરના છેવાડાનો વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં રહેવાસીઓ રોડ રસ્તાના અધૂરા કામને કારણે ત્રસ્ત થઈ ગયા છે. આ વિસ્તારમાં ડોક્ટર નલિનીબેન તુલસીદાસ વસા નામની પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની બાજુમાંથી પસાર થતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તાને નવો બનાવવાની રહેવાસીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં 8-10 માસના સમયગાળાથી આ માર્ગ બનાવવાની કામગીરી બંધ હાલતમાં છે. અહીં ભૂગર્ભ ગટરના કામ પણ અધૂરા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ વિભાગના રહેવાસીઓની કોઈ જ મુલાકાત લીધી ન હતી અને આ માર્ગનું કામ હજુ સુધી કેમ પૂર્ણ થયું નથી તેવા કોઈ સવાલો કર્યા નથી અને પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત જ રહ્યા હતા. શાળાની લોકાર્પણ વિધિમાં રૂપિયાનો અનેક ગણો વ્યય કર્યો હતો. આ વિસ્તારના રહેવાસીઓએ જામનગર એટ 9 ન્યૂઝની ટીમને આ રસ્તાનું કામ તાકીદે શરૂ થાય તો રાહતનો શ્વાસ લઈ શકાય તેમ જણાવ્યું હતું. મારું નામ હોંડાસિંહ જાડેજા, હિમાલય સોસાયટીનો સામાજિક કાર્યકર્તા અને આ રોડનો સમય લગભગ 8 મહિના જેવું થયું છે, બરોબર છે. ભૂગર્ભ ગટર છે એ લોકોએ હજી પૂરી નથી કરી અને વસુબેન ને ને આ બધા કાર્યક્રમમાં મજા આવે છે. જે વસ્તુ જે કરવાની છે કોઈ કરતા નથી અને આ માટે મારું એક કમિશનર સાહેબને નિમંત્રણ છે કે આનો નિકાલ તમારે કરવાનો છે, બરાબર છે. હવે આટલા સમયથી અમે લોકો જે પરેશાન થાય છે કે આ આખો હિમાલય સોસાયટી પરેશાન થાય છે, એ લોકો કોઈ અમારી સામે રજૂઆત સમજતા નથી. બીજા નંબરની અંદર આ લોકોને પોતાનું જે કરવાનું છે એ જ કાર્ય કરે છે, અમારું કોઈ વાતનું કાંઈ સમજ નથી પડતી એ લોકોને, બરાબર છે. આટલું જ મારું કહેવાનું થાય છે. બીજા નંબરની અંદર કે જે આ લોકો એ પછી કેનાલ કરવાની છે કે ઓલું કરવાનું, જે કાર્ય કરતો પહેલાં એક ગટર ભૂગર્ભ ગટરનું કામ નથી પૂરું કરી શકતા તો આ આગળનું કામ ક્યારે પૂરું કરશે. શહેરમાં છાસવરે અકસ્માતો સર્જાતા રહે છે. સાંડિયાપોલ નજીક બોલેરો કાર અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર લઈ રહેલા બંને યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સાંડિયાપોલ બાયપાસ વિસ્તારમાં 1 કરતાં વધુ રસ્તાઓ મળે છે. અહીં અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. તાજેતરમાં 1 બોલેરો કારના ચાલકે કાબુ ગુમાવતા અહીંથી પસાર થતા 2 બાઇક ચાલકને ઠોકરે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો કાર તથા બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કપિલ વિનોદ વાઘેલા તથા મોહિત રમણી કેસર નામના 2 બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ થવા પામી છે. બંને ઈજાગ્રસ્ત યુવાનોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બંને ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઇસ્લામ ધર્મમાં મહોરમ માસનું અનેરું મહત્વ છે. શહીદે કરબલાની યાદમાં ઉજવાતા આ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે. મહોરમ નિમિત્તે યોજાયેલા તાજિયા કમિટીઓ માટે ન્યાઝનું આયોજન કરાયું હતું. શહીદે કરબલાની યાદમાં મહોરમ નિમિત્તે અમીદુર છોયા ગ્રુપ દ્વારા તાજિયા કમિટીઓ માટે ન્યાઝનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં જામનગરના પરવાનગી ધરાવતી 30 તાજિયા કમિટી, સરબત કમિટી અને ન્યાઝ કમિટીઓ માટે ન્યાઝનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં શહેરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પીસી ખેતિયા, કોંગી ધારા સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું મોહમ્મદ હુસેન કાસમ, અમી દુરુદયા તાજિયાના પ્રમુખ. આ વખતે અમે ન્યાજનું એક આયોજન વિચારેલું અને એ રીતે વિચારેલું હતું કે અમારો તાજિયો અમી દુરુદયાનો જે રાજા સાહેબના સમયથી બને છે અને એ એક એકતાનું પ્રતીક છે કે જેના અંદર દરેક કોમ, હિન્દુ મુસ્લિમ બધા જોડાયેલા છે અને મારો એક જ તાજિયો છે કે દરેક જમાતનો છે. તો એ માટે થઈને અમારા અમી દુરુદયા ગ્રુપ તરફથી આખા ગ્રુપે એક વિચાર કરેલો કે ભાઈ આપણો તાજિયો બધાનો છે તો આપણે બધાની ન્યાજનું એક આયોજન કરીએ. એના ઉપરથી અમે જામનગર બર્ધન ચોક ચાંદી બજાર રૂટની અંદર ફરતા કે જે લાયસન્સ ધરાવતા રાજા સાહેબના સમયથી લાયસન્સવાળા તાજિયાઓ 30 છે, એ બધા તાજિયાઓના 25-25 સભ્યોનો એમાં સમાવેશ કરેલ છે. એ ઉપરાંત અમારા આગેવાનો, વડીલો, સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો, એ ઉપરાંત કે જે અમારા સંબંધના અંદર જે નાની મોટી કમિટીઓ, તાજિયાવાળાઓ, ન્યાજ કમિટી, વાયજ કમિટી, સરબત કમિટી, જે કોઈ છે એ બધાનું એક ન્યાજનું આયોજન નક્કી કરી અને અમે દુર્દયા ગ્રુપે એક આ ન્યાજનું આયોજન કરેલું. વધુ વિગત માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર રિયા સમાનો 7567560001 પર સંપર્ક કરવો. ગાંધીનગર રેલવે સ્ટેશનની રેલ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મુલાકાત, રેલવે સ્ટેશનને નવા રંગરૂપ આપી અદ્યતન બનાવવા છે. ધન્યવાદ.